બોલા ખોડિયાલ માત કી જય, ખલબઈ માત કી જય. ભગવાન શમારીએ શમરીએ આપણી કુળની દેવી ના ભાઈ પસ શગડી જભાલા શમરીએ સરસ્વતી માતા ભાઈ ભાઈ જેને ગુણ ગાવા માટ માખોડિયા તારા નોમના ગુણ ગાઉં છું મારી બાપુ મારી માયા આકાશ માર્ગ ભળજે વઘિયાર પ્રગણ જે દે જો ખોડિયાલ ખમાતન કરીને બે દીકરીઓ હતી દીકરીઓને ખોડિયાલની સેવા હતી બાપો બાપો પવળિયા તન મનથી આલાધી એ ચરણ ખોડિયાલની સેવા કરે પવળિયા વઢિયારમાં વરણા કરીને ગોમ છે અહીંયા ચરણોની વસ્તી છે એ ચરણોની વસ્તીમાં એક લાધી ચરણ અને મેદી ચરણ કરીને બે બુનો હતી અને બચપણથી અમને માતા ખુડિયાલની ભક્તિ હતી તે ભક્તિ એટલે જેવી
ચારણ નહીં ધોઈ ખોડિયાલ ના મંદિરે આવ ભાઈ ભાઈ ઓ પાવળિયા વાશે લોબાન એ જમણી આથેલી માં મેલે કરતે કરતે પવળિયા એ સમય ઘણો વીતી જો છે વિચાર કરે છે ભાઈ ભાઈ હવે આલાધી નો તપ બહુ ભેળું થયું છે એ મારે એને ઓળખાણ આલવી પડશે પાવળિયા આ લાધી ચરણ જ્યાં હવા છે લોબાના હાથમાં લઈ જમણા હાથમાં અને એનો ધૂપ જ્યાં કરે અને ખોડિયાલની આરતી ઉતારે ત્યારે લાધી ચરણ દેહનું ભાન ભૂલતી હો આ એક જ ખોડિયાલની મૂર્તિ હામી નજર દન પ્રતિદિન આનું તપ વધવા માંડ્યું એટલે મંત્ર અધીન દેવતા છે જયારે તપ ભેળું થાય ત્યારે એ દેવને પ્રસન્ન થવું પડે એટલે વરાણા માતા ખોડિયાલ વિચાર કરે છે કે હવે લાધીને જો ઓળખાણ નહીં આલું તો પછી આ મારું આ ખોડિયાલનું બેહવું ન કહું એ પાવળિયા ભળકાન આ લાધીનો તપ વધ્યો એટલે એ ખોડિયાલ રાત માં સપનું આલ્યું આજે હું રાણાની ખોડિયાલ મૂન તન એ પરેશાન થઉં છું તેથી આ ભક્તિ વધી એટલે મારી જોગ માયા રાતમાં લાધી ચરણ ને સપનું વાલીને જગાડે છે કે લાધી આ તારી સેવાથી હું પ્રસન્ન છું અને આજથી હું ખોડિયાલ માતા તારી જીભના ટેરવે રહું છું એટલે લાધી ચરણ એટલું બોલી કે માં મને ખબર શું પડે કે તું ખોડિયાલ માતા મારા જીભના ટેરવે આવી કે ના આવી અને તેથી મારી જોગ માયા શોધો મારે છે પાવળિયા એ હવારે દાડો ઉગે એ આપણા ગામ કુવામાં પાણીનો કલર બદલા હે તણ ટેમનો જુદા પોણી દેખા આવા
તારા કોને આમ એ મન જેવું ખોડિયાલ તને પાહુ માર્યું નહીં બાવળિયા ખોડિયાલ માતાએ સપનામાં કીધું કે લાધી હવારે દાડો ઉગે અને આપણા ગામમાંથી કુવે પાણિયારીઓ પાણી ભરવા જાય હવારે જઈ તો પાણી બીજું હોનના બીજું અને મધ્ય બપોરમાં બીજું ત્રણ ટાઈમનું ત્રણ કલરનું પાણી માય કુવામાં દેખાય ભૈયાને તો એમ મંજે હું ખોડિયાલ લાધી તારે જીભના ટેરવે આવું છું ભાઈ ખોડિયાલ ને અને આ સમાચાર તને મળે અને જો હું જીવનમાં પાહુ મારું તો મારું ખોડિયાલનું આલેલું વેણ છે એ જાય છે જુગનું એ વેણ જાતું નહીં એ દાડે ગમ કુવે એક ભાઈ કેસે આ પાણી પીળા કલર નું લાગે છે બીજી ભાઈ કેસે તને મોતીઓ આવ્યો છે એ પાણી ઉપર લીલવળી જીધે આ ભાઈઓ પાણી ભરવા જઈએ એટલે એક ભાઈ બોલી કે બાપ પાણી પીળું લાગે એટલે બીજી ભાઈ કે ચમ રાસુંદો આવે છે આ પાણી પર લીલ વળી જાય તો લીલું છે કોઈ કે આવું છે કોઈ કે આવું છે એમાં આ વાયકા લાધી ચરણ ના કોને જ્યા અને ભાઈઓ એક બીજી ઈર્ષા કરવા માંડે કે હો મેં તમારી લાધી ચરણ ની જેવી ભક્તિ છે ને તે આ કલર બદલાઈ જો જેમ લાધી ચારણ એમને બમાકા મારે છે તુએ રોડ બમાકા મારે એ પાવળિયા ભળકન બાપો તે દાડે એક ભાઈ કુવાના એ કોઠે જેવું બોલી કલર એ બદલતી હોય તો એ ઘડા પાછી ને બાર્યા બાજુ નહીં મારી ખોડિયાલ માતા ખમા જોઈતા પાવળિયા તમને એક ભાઈએ કીધું કે જો તણ તુએ લાધી ની પક્ષે ખેંચતી હોય અને લાધીની ખોડિયાલ જો આ પાણીના કલર બદલતી હોય તો લ્યો આપણે બધી હારે ગુણિયા પાહો અને ગુણિયા ખેંચે બહાર ના હોતી મોનવાનું કા ખોડિયાલ માતાએ પડશો આ લ્યો ભાઈ ખોરલ એ જોઈતા તે દાડે લાધીની ખોડિયાલ ચેવું કરે છે અરે રે આ તો ઘુણિયા નીકળશે તો એ મારી લાધીનું નામું પડશે એ દાડે આ ખોડિયા
કાલે કમાણ કિરિયા કુવામાં સોડી. બાપો બાપો, ઓ પાવળિયા ઘુણિયા બધા મય વેટઈ જા વગાડજે. પણ આ ઘુણિયા પણી હારે ચોટી જા પાવળિયા વગાડજે. બેટા પાવળિયા, પછી ભાઈએ ઘુણિયા પાછા એકબીજી સરસ કરી અને મારી જોગ માયાએ કોમણ ક્રિયા છોડી એટલે પાણી હારે ઘુણિયા ચોટી જાઓ. ભાઈઓ બાર ખેંચે, ઘુણિયા અંદર ખેંચે. એમ કરતા કરતા એક ભાઈ કોમની રખવાઈ હતી અને અમુક ભાઈઓને એમની હાહુવાની બીક હોય છે, ઘણી હાહુઓ એવી હોય ને કે રોટ જો કુવો જી ઈ ની બેહી દી ચમ કુવો તમ ચાલી રાશી દી. એટલે બાપડી રખવામાં બોલી કરે, તમારા એકબીજાના વાદમાં મારું મોત આવ્યું ને. એટલે યા ભાઈ ખોડિયાલ ને ચેવું કે છે એ મારી વ્રણાલાધી. એ ખોડિયાલ તું આભળજે. બાર નહીં આવે તો એમાં મારે વખો આવશે. પાવળિયા, તેથી આ એક ભાઈએ ઊંડો વર્તો કર્યો કે લાધી તારણ ની ખોડિયાલ માતા વરાણાની, આ ઘુણિયા બાર નહીં આવે અને મારે મોડું થાય છે તો મારી હાહુ મને માઇનો છે. તે દાડે મારી જોગ માયા કોન્યો કોનવા ભળી ગઈ પાવળિયા, અને આ ઘુણિયા હતા એ બધા ઉપર આયા. એ આ પડસાની આખા વરોણામાં એ પાવળિયા ખબર પડી. ખોડિયાલ નો વરાણામાં મહિને આઠમે મેળો ભરાય છે. ભાઈ, દેશ પરદેશ ના બાકી રહી ગયેલા મૂર્તિયા એ જોડલા કરવા વરાણા આવે છે વગાડજે. સંબંધ માં રહી જેલા નો વાંધો ખોડિયાલ મેળવી આલ. અતારે વરાણામાં ચરણો ની એ ખોડિયાલ ની ધૂમધૂમ સેવા કરે છે. કરતે કરતે વરણમાં એ
ખોડિયાલ ના સોડા ઉડવા મળ્યા. પાવળિયા, દેશ પ્રદેશમાં જે માણસ સંબંધ ના થતો હોય, ખોડ ખોપણ કે જેવું હોય, એનું જોડલું અત્યારે હાલ ખોડિયાલ મેળવી આલ. અને વરાણાની આઠમ જે મા મહિનામાં આવે, વરાણાની આઠમ રબારી કે હવા હવા મણની હોની લઈને તો જઈ આવા પ્રગટ પડશા મારી જોગ માયાના સર. એમ કરતા કરતા ખોડિયાલના સોડા ઉડવા મળ્યા. આ નેવામાં કેવું થાય છે, એ આઠ્યામ ખોડિયાલ નો હવન થતો એટલે દુનિયામાંથી પાડો એ નાશીને વરણે આવે. પાવળિયા ખોડલના મંદિરે આવે પ્રભુ, એટલે ખોડિયાલના દીવે આઈ લે જરા નાકમાં સુવાસ લે તો એટલે એક મિનિટમાં મારી યોગ માયા પાડાનો ભોગ લઈ લેતી પાવળિયા વગાડજે. જોઈતા પાવળિયા, જ્યારે આઠમના દાડે હવન પૂરો થાય અને દુનિયામાંથી વગણ બોલાય પાડો આવે, આઈને વરણાના તલામ પડે, પડી નઈ પવિત્ર થઈ અને પાછો ખોડિયાલના મંદિર આવીને હાખા આઈને ઉભો રહે, જરા નાકમ સુવાસ લે અને ખોડિયાલ પાડો ચૂસી જાય. એ આવા મારી જોગ માયાના એ પાવળિયા પ્રગટ પડશે. રાધનપુર થી એક મેં તો વરણામાં એ બાપા નોકરી આયો. મનમાં કેવું વિચાર્યું કે લાઈ લે બાપને જઈને ઓની વાત મોડું પાવળિયા, જો ન બાપ રાજી તો એ મને કો ગઈ ના માલજે.
તેથી રાધનપુર થી એક તલાટી નોકરી આવ્યો વરાણામાં, અને એના બધું આ જોવા માયા પડશા. અને ચારણ લોકો પરંપરા મંદિરની સેવા કરતા હતા, ત્યાં આવક બાવક બધું સારું દેખાણું. એટલે આ મહેતાએ આવીને રાધનપુર નવાબને વાત કરી કે બાપુ, અઢિયારમાં જે વરાણા છે ત્યાં પ્રગટ પડશો માતા ખોડિયાલનો છે, ચોય ચોયથી લોકો આવે છે, એને પાડો હુનો આવે ને પછી માતા ચૂસી જાય અને આવું બધું છે. પણ કહેવત છે ને, રાજા વાજાનો વાંદરા જો રીજે તો રાજ આલે ને ખીજે તો માથું લઈ લે. એ તે દાડે રાધનપુરના બાપ એ ચેવો વિચાર કર્યો. વરાણી આઠ્યમનો પડી સાવણી નો ખો આપણા ભૂરિયા બ્યા પડાન ભૂરામ હવા કોળો નું જો અલ જઈને તમે ગઢિયાના ખબર આલો. પાવળિયા તેથી આ મેતે ભીડાયું અને રાજાએ ઓર્ડર માર્યો કે આ વખત મેળો આવે ને વરાણામાં સાવણી નાખો અને આપણો જે પાડો છે ભૂલ્યો બેહો એના ભૈરામાં હવા હો હકોળે નૂંજો અને ફરતું ભોયરું બંધ રાખો. અને ચારણા જઈને વાત કરો કે અમારા નવાબ રાજાનો ભૂરિયો પાડો આવે અને આઈને ભોરણ એને માતા ચૂહો તો રાજા માનશે, નકે માનવાનો નહીં. એટલે આઈ આ સિપાહીઓએ સાવણી નોશી. એટલે ગઢવી બધા કહેશે કે ભાઈ શું છે, અમારે કોઈ ખોડિયાલ માતાનો કર છે નહીં. એટલે રાજના માણસો શું કહેશે, ચા કરતા કેટલી ગરમ હોય ને. એ બાપના મોણસું